નમસ્કાર. નવસારીની જાણીતી સહેજી વૈભવ લાઇબ્રેરીના મને ગમ તું પુસ્તક યુવા વાર્તાલાપમાં આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના કોરોના મહામારી સમયમાં જ્યારે વેકેશન કેન્સલ થાય છે ત્યારે આજના વક્તા કાજલ રબારી એવું પુસ્તક લઈને આવ્યા છે કે કચ્છનો પ્રવાસ તમે ઘરે બેઠા બેઠા અહીંથી જ માણી શકશો. આજના પુસ્તકનું નામ છે કચ્છની ખુશબુ અને એના લેખક છે દેવેન્દ્ર પટેલ. દેવેન્દ્ર પટેલ એટલે ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એવા વર્તમાન સમયના આધુનિક લેખકોમાં લેવાયેલું નામ એટલે દેવેન્દ્ર પટેલ. દેવેન્દ્ર પટેલને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કરાયા છે. કચ્છની ખુશબુ થી લઈને હું કચ્છ પર વાત કરું તો કચ્છ નામ એટલે પડ્યું કે એનો આકાર કાચવા જેવો હતો, એના પરથી નામ આવ્યું એનું કચ્છ. કચ્છ જિલ્લો એ ભારત દેશના પશ્ચિમ વિભાગમાં ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. 45,652 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો એ ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. આજના વક્તાનો પરિચય આપું. કાજલ રબારી, કાજલ નાગજીભાઈ રબારી, તેમણે ગાડા કોલેજમાંથી બીકોમનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. તેઓ હાલમાં HDFC બેંકના ફોરેક્સ ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે. તેમને વાંચન, સંગીત તથા દોઢિયા રમવા ખૂબ જ ગમે છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો સૂકી ભટ્ટ જમીન અને રણ પ્રદેશ છતાં ત્યાંની પ્રજા મહેનતુ અને મહેનતકશ કહેવાય છે. ભૂકંપોએ વારંવાર તેની પ્રાકૃતિક રચનાઓને ફેરવી નાખી છે, તે છતાં કુદરતનો માર સહન કરતા કચ્છ વધુ મજબૂત રીતે બેઠું થયું છે. આગળ કચ્છનો પ્રવાસ ચાલુ કરીએ અને કાજલબેન એમનો પુસ્તકનો પરિચય આપે એની પહેલા લાઇબ્રેરી તરફથી એમને આ પુસ્તક ભેટ તરીકે હું આપું છું. કાજલબેન, હવે પુસ્તકનો પરિચય શરૂ કરી શકો છો. મારું નામ કાજલ. હું આ મારી પુસ્તક છે મને ગમતી કચ્છની ખુશબુ. એના લેખક છે દેવેન્દ્ર પટેલ. જે દેવેન્દ્ર પટેલ વિશે હું કહીશ કે જેમનું વર્તમાન અને આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે. જેમના સંદેશના વરિષ્ઠ પત્રકાર તરીકે તેમને અગ્નિ પરીક્ષામાંથી પસાર કરી થઈને વધુ વેદક અને વધુ કંચન શુદ્ધ બની તેમને એમની ઓળખ આપી છે. જેમના ભારતના મહાપતિ રાષ્ટ્રપતિ દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડથી સંબોધન કરવામાં આવ્યું છે. કચ્છની ખુશબુ દેવેન્દ્ર પટેલના ટોટલ 48 પુસ્તકો તેમણે લખ્યા છે. તેમાંનું એક પુસ્તક છે કચ્છની ખુશબુ. દેવેન્દ્ર પટેલ કચ્છની ખુશબુ વિશેનું પ્રકાશન કર્યું છે મહેન્દ્ર પી શાહે, જેમાં 31 પ્રકરણ છે કચ્છની ખુશબુ વિશેના. નહીં પણ સમયની અનુકૂળતા અનુસરીને તમને થોડા જણાવીશ. કચ્છ ગુજરાતનો એક નોખો પ્રદેશ છે, જેમાં કચ્છ એ ગુજરાતમાં સૌથી મોટું વિસ્તાર ધરાવે છે. કચ્છની એક આગવી આબોહવા, એક આગવી ઓળખ અને આગવી સંસ્કૃતિ છે. વર્ષો પહેલા એવી માન્યતા હતી કે કોઈ સજા રૂપે બદલી કરવામાં આવે ત્યારે કચ્છ તરફ મોકલી દેવામાં આવે છે. પણ એવું કહેવાય છે કચ્છમાં જતી વખતે પણ માણસ રડે છે અને કચ્છ છોડતી વખતે પણ માણસ રડે છે. કચ્છના લોકો વધુ પ્રેમાળ અને માયાળુ હોય છે એવું ત્યાંની માન્યતા છે. અને હજી સુધી મેં પણ કચ્છની મુલાકાત લીધી નથી, પણ મને પણ આ કચ્છની ખુશબુ વિશે બુક જ્યારે વાંચી પુસ્તક ત્યારે મને પણ એવી ઈચ્છા થઈ ગઈ છે કે ગમે ત્યારે જરૂર હું એક વખત કચ્છની મુલાકાત લઈશ. કચ્છે ઘણા માર સહન કર્યા છે, કારણ કે વારંવાર કુદરતનો ભૂકંપ આવતી વખતે ઘણી વખત કચ્છની દિશા બદલાઈ જાય છે, બદલાઈ ગઈ છે. અને કચ્છે ઘણા દુઃખ સહન કર્યા, ઘણો માર સહન કર્યો છે અને ઘણા દુઃખ સહન કરીને પરિસ્થિતિ બદલી નાખી છે.
અને કચ્છમાં રણ પ્રદેશ હોવાથી વરસાદ ઓછો હોવાથી કચ્છના લોકો ઘણી વખત તેનું સ્થળાંતર કરી બીજે જ્યાં વસવાટ કરે છે. આ હવેની સિચ્યુએશન જોતા કચ્છમાં કંડલા અને ગાંધીધામ જેવું અનેક સ્થળો વિકાસ થતા ત્યાં અઢળક રૂપિયા અને નાણાં કમાવાનો પ્રદેશ બની ગયો છે. કચ્છની વાત કરું તો કચ્છનો ઉત્તર અક્ષાંશ 22 અને 24 તથા પૂર્વ રેખાંશ 66 થી 72 જેટલો વિસ્તરાયેલો છે. ટોટલ કચ્છનો વિસ્તાર 15,500 ચોરસ માઇલ વિસ્તરાયેલો છે, જેમાં 9,000 ચોરસ માઇલ જેટલો રણ પ્રદેશ ધરાવે છે અને 6,500 જેટલો અન્ય વિસ્તાર છે. ટોટલ કચ્છની પૂર્વ પશ્ચિમ લંબાઈ 180 માઇલ અને જ્યારે ઉત્તર દક્ષિણ પહોળાઈ 50 માઇલ જેટલો ધરાવે છે. સિંધુ નદીની કોરી નામની સંસ્થા શાખા પણ અહીંયા કચ્છમાં જ જોવા મળે છે, જેમાં પ્રથમ મારો ટોપિક છે બ્રહ્માજી ગાય બનીને કચ્છમાં પધાર્યા હતા, જ્યાં કચ્છમાં જે નારાયણ સરોવર છે જેમાં કોટેશ્વર મહાદેવનું જે રસપ્રદ ઇતિહાસ છે હું તમને કહેવા માંગુ છું. કચ્છ એ પહેલેથી કે કચ્છ નામ ના હતું, એને પહેલા આનંદ નામના પ્રદેશ તરીકે ઓળખાતો હતો, જેમાં રામાયણમાં કહેવાય છે કે મલ્લિકાનાથે કહ્યું હતું કે કચ્છનો આકાર એક કાચબાના આકાર જેવો છે. વિશ્વના સુપ્રસિદ્ધ પ્રવાસીઓ જેમ કે હ્યુએનસાંગ મેગેસ્થનીસ જેવા સંશોધકોએ પણ તેમની કચ્છનો ઉલ્લેખ કર્યો છે. પ્રાચીન કાળમાં અનુપ દેશ આનંદ દેશ તરીકે ઓળખાતા કચ્છનો સિકંદરના સેનાપતિએ પણ કચ્છને આબિરિયા દેશ તરીકે ઓળખાવ્યો છે. પ્રાચીન સમયમાં કચ્છનો વિસ્તાર આજે છે તેના કરતા પણ ઘણો મોટો હતો એવું કહેવામાં આવ્યું છે. એ સમય આનંદ દેશ તરીકે ઓળખાતો આ વિસ્તાર હાલના કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને વીરપુરના વિરમગામ સુધીનો વિસ્તરાયેલો હતો, જે આનંદ દેશ તરીકે ઓળખાતો હતો. તેમાં કચ્છનો પણ સામેલ થયેલો હતો. જેમ કાઠિયાવાડમાં ગિરનાર પર્વત દત્તાત્રેયના પગલા છે, એવા જ પગલા કચ્છમાં પચપાઈ ડુંગરના પણ આવેલા છે. હવે પુરાણોની કથા મુજબ પ્રાચીન બ્રહ્મીના પુત્ર દશ મહાપ્રચેતાઓ થઈ નારાયણ સરોવર પાસે તપસ્યા કરી હતી. ભગવાન રામે પણ નારાયણ સરોવરની તપસ્યા કરી હોવાનું મનાય છે. તેમની સ્મૃતિ ઘણા સ્થળોએ નારાયણ સરોવર પાસે આજ પણ આસપાસ મોજૂદ છે. પ્રાચીન કાળમાં આ આશાપુરાનું સ્થાનક પણ એવી જ છે કે જે રાવણે આખરી તપસ્યા કરી હતી. રાવણને શિવ શંકરની બહુ લગ્ન હતી, મતલબ ઘણી ભક્તિ કરતા હતા, ત્યારે તેમણે શિવ શંકરને તપસ્યા કરીને પ્રસન્ન કર્યા હતા. તો ભોળા શંકરને વિનંતી કરે છે કે હે મહાદેવ, તમે તો કૈલાસમાં બિરાજો છો, તે જે લંકાથી બહુ દૂર છે, તો હું તમારા દરરોજ દર્શન કરી શકું એ શક્ય નથી, તો તમે લંકા બિરાજો એવી મારી ઈચ્છા છે. તો શંકર ભગવાન તથાસ્તુ કહી રહે છે, પણ એક શરત પર, કે તું મારું શિવલિંગ લઈને આકાશ તરફ ચાલશે અને જમીન પર મારા શિવલિંગને બિરાજશે નહીં, તો હું ત્યાં તારા લંકામાં બિરાજમાન થઈશ. તો રાવણ સ્વીકારી લે છે કે આ શરત મને મંજૂર છે. પણ તે જ વખતે દાનવો તે વખતે દેવતાઓ એ જ આ વાત જાણીને ગભરાઈ જાય છે. કહે છે કે જો રાવણ શિવ શંકરને જો લંકામાં લઈ જશે તો આપણા બધાનું શું થશે, આપણા બધાનો નાશ કરી દેશે. તેના માટે બ્રહ્માજી એક યુક્તિ વિચારે છે કે આપણે બધા કઈ ને કઈ આનો રસ્તો લાવવો જ પડશે, નકર રાવણ આપણા બધાનો નાશ કરી દેશે. તો બધા દેવતાઓ બ્રાહ્મણનો વેશ ધારણ કરે છે અને પછી કચ્છમાં જે રસ્તેથી જવાનો હોય છે રાવણ, એ જ રસ્તેથી એ લોકો ત્યાં જ એક ખાડો હોય છે ત્યાં બ્રહ્માજી ગાય બનીને ઉભા રહી જાય છે અને બીજા બધા બ્રાહ્મણો તેને બહાર કાઢવાનો પ્રયાસ કરતા હોય છે. એવામાં જ ત્યાંથી જ્યારે રાવણ પસાર થાય છે ત્યારે જ એક બ્રાહ્મણ તેને જોવે છે કે રાવણ અહીંથી પસાર થાય છે. ત્યાં એને એના હાથમાં એક શિવલિંગ પણ હોય છે, તેને ઊભો રાખે છે, કહે છે કે રાવણ અમને આ ગાય કાઢવામાં મદદ કરો એમ. તો એ ગાય એના એક હાથમાં તો શિવલિંગ હોય છે અને ગાય એક હાથથી બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે પણ ગાય બહાર નીકળતી નથી. તો એના
તાકાતનું બહુ ઘમંડ હોય છે કે હું આટલો તાકાતવર થઈને એક ગાયને ખાડામાંથી ના બહાર કાઢી શકું, એટલા માટે બ્રાહ્મણોને પણ શરમજનક થાય છે કે રાવણ આટલો શક્તિશાળી હોવાથી પણ એ ગાયને બહાર કાઢી શકતો નથી, એટલા માટે એ બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તો શિવલિંગ આ એના તાકાતના ઘમંડને કારણે શિવલિંગ શંકર ભગવાનને કીધેલી પ્રતિજ્ઞા પણ એ શરત પણ ભૂલી જાય છે અને શિવલિંગ નીચે મૂકી દે છે અને ગાયને બંને હાથથી બહાર તો કાઢી દે છે. પણ જ્યારે પાછું શિવલિંગ લેવા જાય છે ત્યારે એની આજુબાજુમાં એકની જગ્યાએ અનેક, જે ગણી ના શકાય એટલા શિવલિંગ થઈ જાય છે. તો એને પછી શંકર ભગવાને જે કીધેલી શરત એને યાદ આવે છે કે શંકર ભગવાને મને આવું કીધું હતું કે જો હું શિવલિંગ જો નીચે જમીન પર મૂકીશ તો એના 1000 શિવલિંગ થઈ જશે, મારે નહીં મૂકવાના હતા પણ મેં મૂકી દીધું. પછી એને શરમ અનુભવાય છે અને છાનો માનો પોતાની લંકામાં જતો રહે છે અને દેવો પણ બચી જાય છે. આ થઈ બ્રહ્માજીની વાત. જે કોટેશ્વર નારાયણ સરોવર ની બાજુમાં જે કોટેશ્વર મહાદેવનું મંદિર છે તે આ રીતે સ્થપાયું હતું, આ એની દંત કથા છે. બીજું છે કૃષ્ણ કુરુક્ષેત્રમાં સારથી પણ કચ્છમાં યોદ્ધા બન્યા હતા, કે કૃષ્ણ ભગવાને પણ સારથી થઈને કચ્છમાં એક યુદ્ધ કર્યું હતું. એમાં કૃષ્ણ યુવાના ઉત્તર કચ્છના ઉત્તર દિશામાં ઉત્તરમાં યુવાનેશ્વર રાજાનું રાજ હતું, જેની પાટનગર હતું ભદ્રાવતી, જે દ્વારિકાની બાજુમાં છે. ભદ્રાવતી ત્યાં યુવાનેશ્વર રાજાનું પાટનગર હતું. યુવાનેશ્વર ના કૃષ્ણ ભગવાનની બહુ ભક્તિ કરતા હતા. એમને પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી કૃષ્ણ ભગવાન મારા સામે ચાલીને દર્શન નહીં આપે ત્યાં સુધી હું દર્શન કરીશ નહીં. તો ત્યાં પાંડવોનું એ વખતમાં પાંડવોનું રાજ ચાલતું હતું, તો ત્યાં અશ્વમેઘનો ઘોડો ખુલ્લો મૂકવામાં આવતો હતો. જે અશ્વમેઘનો ઘોડો બાંધે તેને યુદ્ધ કરવું પડતું હતું. તો યુવાનેશ્વર રાજા એ ઘોડો જ્યારે એમના ભદ્રાવતી તરફ આવે છે ત્યારે બાંધી દે છે. ત્યારે પાંડવોનું સૈનિક પાછળ સાથે જ હતું, તેની સાથે લડાઈ કરે છે પણ તે વખતે તે હારી જાય છે. પછી અશ્વમેઘનો પાંડવો હારી ગયા હોય છે તો પછી અર્જુને મોટું સૈન્ય પાછું ત્યાં મોકલવામાં આવે છે કે એમને અશ્વમેઘનો ઘોડો બાંધ્યો છે તો આપણે એમને હરાવવા તો પડશે જ. તો પણ છેલ્લે પછી એક બાજુથી આવે છે અર્જુનનું મોટું યુદ્ધ સૈન્ય અને બીજી તરફથી શ્રી કૃષ્ણ પોતે સૈન્ય લઈને આવે છે. તો એ સાંભળીને યુવાનેશ્વર રાજાને ખબર પડે છે કે નહીં, શ્રી કૃષ્ણ પણ આવે છે યુદ્ધ માટે, ત્યારે એને હરખનો પાર નથી હોતો. કારણ એ છે કે એને તો પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી કૃષ્ણ ભગવાન સામે ચાલીને દર્શન નહીં આપે ત્યાં સુધી એમના દર્શન નહીં કરીશ. તો આ વખતે તો યુદ્ધ ભલે યુદ્ધ કરવા માટે આવતા હોય પણ કૃષ્ણ ભગવાન સામે ચાલીને ત્યાં આવે છે એટલે ખુશ થઈ જાય છે કે નહીં, કૃષ્ણ ભગવાન આવે છે, મને સાક્ષાત દર્શન કરવા આ વખતે મળશે. ત્યારે કૃષ્ણ ભગવાન યુદ્ધ જીતી જાય છે અને યુવાનેશ્વર રાજાની હાર થાય છે. પછી છે દેવીએ સપનામાં આવીને મંદિર બાંધવાની આજ્ઞા કરી હતી, જે આપણે આશાપુરા માતાનું મઢ છે કચ્છમાં, તેમાં દેવીએ સપનામાં આવીને કહ્યું હતું કે મારું મંદિર બંધાવવાનું છે. એમાં આપણા કલ્ચરની વાત કરીએ તો આપણા કલ્ચરમાં બે પથ છે, એક શક્તિપથ અને એક શિવપથ. શિવપથમાં આપણે શંકર ભગવાનની પૂજા કરીએ છીએ અને શક્તિપથમાં આપણે માતાજીની પૂજા કરીએ છીએ. શક્તિપથમાં શરૂઆત કરીએ તો એમનો છેડો ત્યાં પૂરો થાય છે, બદ્રીનાથ, હિમાલયમાં બિરાજતા બદ્રીનાથ કેદારનાથ શિવશંકર ભોળાનાથનો. અને શક્તિપીઠની વાત કરીએ તો પાકિસ્તાનમાં બિરાજતા બલુચિસ્તાનમાં હિંગળાજ માતા જે બિરાજમાન છે તેમનો ત્યાં અંતિમ આપણે પૂરું થાય છે. તો એમાંથી જ એક બિરાજમાન, બીજું રૂપ કહીએ આશાપુરા માતાનું હિંગળાજ માતાનું તો પણ ચાલે, કે હિંગળાજ માતાનું બીજું રૂપ છે એ આશાપુરા માતામાં દેખાય છે. તેમાં એક વાણીઓ હોય છે, જે વાણીઓ ત્યાં એક દિવસ રોકાય છે ત્યાં, એને સપનામાં આવીને કહે છે કે મારું મંદિર અહીં બંધાવવાનું છે. પણ એક શરત પણ મૂકે છે કે 6 મહિના સુધી મંદિર બંધાવ્યા પછી મારો મંદિરનો દરવાજો ખોલવાનો નથી. તો પણ 5મા મહિને એનાથી ધીરજ ના થાય વાણિયાની, એટલે 5મા જ મહિને દરવાજો ખોલી દે છે. ત્યારે માતાનું પ્રગટ થતા સ્વરૂપ જોઈ છે અને ત્યાં જ પછી 7 આંખવાળું આશાપુરા માતા મઢનું સ્વરૂપ દેખાય છે. અને એવું કહેવાય છે કે ત્યાં હજી જે આશાપુરા માતાનું મઢ છે પૂરી આખી માતાજીની મૂર્તિ નથી. ત્યાં 5-6 મહિના જો વેટ કર્યો હતે તો આખી માતાજીની મૂર્તિ
બહાર આવતે જમીનમાં પ્રગટ થતે પણ એવું કહેવાય છે કે એને ધીરે વાણિયાથી ધીરજ ના થઈને તો 5 મહિનામાં જ એને દરવાજો ખોલી દીધો અને માતાજી અડધા જ પ્રગટ થયા છે એટલે એમના પગને પાણીની નથી પગના એટલે અડધે જ બિરાજમાન થયા છે. લુટારાએ ઘોડી ચોથો જ ટોપિક છે પ્રકરણ છે કે લુટારાએ ઘોડી માંગી પણ કાઠી રાજાએ રાણી આપી દીધી. જેસલ એક જેસલ તોરણની વાત છે આમાં. જેસલ એક લુટારો હોય છે જે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભયંકર બહારવટિયા તરીકે જાણીતો હતો. એ વખતે અંજારમાં આંબલીઓના ઘટાદાર વૃક્ષો હતા કે જ્યાંથી સૂરજ પણ પ્રકાશ ના કરી શકે એટલા ઘટાદાર વૃક્ષો હતા. ત્યાં એ સંતાઈને રહેતો હતો કે ત્યાં તેને કોઈ જોઈ ના શકે. એક દિવસ તેણે કાઠિયાવાડી કાઠા રાજાની તોરી નામની ઘોડીની પ્રશંસા સાંભળી હતી કે ત્યાંની એ તોરી નામની ઘોડીની પ્રશંસા સાંભળી એ તે એમ કહે છે કે મારે ગમે તે થઈને આ ઘોડી મારે ચોરીને લાવી છે. યુક્તિ પણ રોચે છે કે હું આજે આ રાતે જઈને આ ઘોડી ચોરી આવીશ. એ સમયે કાઠી રાજાને ઘોડારમાં પહોંચી ગયો. રાતના સમયે તે ઘોડીને રોજ છોડી જવાનો લાગ શોધવા માંડ્યો. કાઠી રાજા માતાપંથી હતા, તે ભજન કીર્તન કરતા હતા. તો એ સમયે તે ભજન કીર્તન કરવા માટે ગયા, પૂજન કરતા હતા. જેસલને ઘોડી જોઈ જતા એકાંતમાં મળતું ન હતું. તેમ છતાં કંટાળીને તેણે લાગ જોઈને ઘોડી છોડી નાખી. તો ઘોડીને છોડતા નવા માણસને ઘોડી જોઈ કે નવા માણસ મને કોઈ ઘોડીને છોડે છે એમ. તો ઘોડી કુદાકુદ કરવા લાગી. તેણે તાકાતથી ખીલો ઉખાડી નાખ્યો અને ભાગી. પરંતુ કાઠી રાજાના માણસે તેને પકડીને પાછી વાળી. એ દરમિયાન જેસલની ઘાસની પાછળ સંતાઈ ગયો હતો ને ત્યાં જ રાજાનો માણસ હવે ઘોડીને ઉખાડી નાખેલો લીધો ખીલો જમીનમાં ઠોકવા માંડ્યો. પરંતુ બન્યું એવું કે ખીલો જમીનમાં ઠોકાવાને બદલે છુપાયેલા જેસલના હાથમાં ઠોકાઈ જાય છે. તો પણ જેસલ આખી રાત સુધી એ ખીલા સાથે ત્યાં બેસી રહે છે પણ જરાક પણ અવાજ કરતો નથી. તેને અપાર વેદના સહન કરીને પણ ત્યાં જ પડી રહે છે. પછી આ તરફ રાજા કાઠીનું ભજન કીર્તન પૂરું થયું. પ્રસાદ વેચવાની તૈયારી હોય છે ત્યારે પ્રસાદ પણ બધાને વેચાઈ જાય છે. તો પણ એક માણસનો પ્રસાદ વધે છે. તો રાજા કાઠીનું કહેવું કે હજી કોઈ એક માણસ છે જે અહીં છુપાયેલું છે કે જેને પ્રસાદ નથી મળ્યો. તો એ માણસને બધા શોધવા માંડે છે કે એ માણસ છે ક્યાં, કે આપણે આ પ્રસાદ વધ્યો છે પ્રસાદ કોને આપશું. તો પછી ત્યાં જોવે છે કે ખીલીએ ઠોકાયેલો જેસલ ત્યાં હાથ ઠોકાયેલો જેસલ ત્યાં બેઠેલો હોય છે. તો ત્યાં એની બહાદુરી પ્રશંસા કરે છે કાઠી રાજા કે તું ખીલો ઠોકાયેલો તો પણ આખી રાત તું રહેશી કેવી રીતે રહ્યો. તો પછી એની પ્રશંસા કરે છે. પછી હકીકત જણાવે છે જેસલ કે તમે કયા કારણથી અહીં આવ્યા હતા. તો જેસલ કહે છે કે હું તમારી તોરી લેવા આવ્યો હતો. તો રાજાને ઘોડીનું નામ પણ તોરી હતું ને એમના રાણીનું નામ પણ તોરી હતું. તો રાજાને એમ થયું કે મારા ધર્મપત્ની રાણીની વાત કરે છે કે રાણીને લેવા આવ્યો છે. તો પછી એને પાછળથી કહે છે કે હું ઘોડી લેવા આવ્યો હતો પણ રાજા એ વચનબદ્ધ હતા કે જે હું બોલીશ એ જ હું પાળીશ એમ. તો કહી દે છે કે મારે ઘોડીનું નામ પણ તોરી છે અને મારા ધર્મપત્નીનું નામ પણ તોરી છે પણ હવે તું આ બંને જ સાથે લઈ જા. તોરી એ બંનેને સાથે લઈને જાય છે અને રાજા બંનેને વિદાય આપે છે. રાજા સમજ્યો કે જેસલ પોતાની જેસલ તોરી રાણીને લઈ કચ્છ તરફ જવા નીકળ્યો. દરિયા કિનારે આવું બે વહાણમાં બેઠા વહાણ મધ દરિયે પહોંચ્યું અને સમુદ્રમાં તોફાન શરૂ થઈ ગયું. સુસવાટા ભર્યા ભયંકર પવનો વાવા લાગ્યા. નાનકડા વહાણમાં જેસલ અને તોરણ એ બંને બે જ હતા. ત્યારે જે વાહન હાલક ડોલક થવા લાગ્યું તો જેસલને લાગ્યું કે આ અંધી વાહન મને ડૂબાડીને લઈ જશે. પણ આટલું બધું તોફાન હતું તો પણ તોરલને જરાક પણ ડર ન હતો, એના જરાક પણ ગભરાટ ન હતો કે મને પણ મોત, મારું પણ મોત આવી જશે આની સાથે. ત્યારે તોરલ કહે છે જેસલને કે જો તારે મારી સાથે જો તારા તારા પાપ કે તે જેટલા પણ પાપ કર્યા છે એનું પ્રાયશ્ચિત કરવું હોય તો તારા બધા પાપ સ્વીકારી લે તો તારા પાપનું પ્રાયશ્ચિત થઈ જશે. તોરલે તેવી યાચના જોઈ કહ્યું કે હે જેસલ જાડેજા, તે અત્યાર સુધી કરેલા તમામ પાપો કબૂલ કર અને તેનું પ્રાયશ્ચિત કર. તો તું એમ કરીશ તો હું તારી બેટલીને ડૂબવા નહીં દઉં. જેસલ કા એક પછી એક બધા પાપો કબૂલવા માંડે છે કે હે તોરલ રાણી, તોરી રાણી, હું
કુવારી જાનોને લૂંટી છે, કેટલીક લોકોની હત્યા કરી છે, અનેક હરણને હળ્યા છે, મૃગલાને પણ માર્યા છે, ગોંદરોથી ગાયો લૂંટી છે, બેન ભાણેજના દિલ દુભાવ્યા છે, મેં નખ જેટલા મારા માથાના વાળ છે એટલા મેં પાપ કર્યા છે, જેનું નામ પડવાથી ગર્ભવતી સ્ત્રીઓ પણ ગર્ભ પડી જાય એવો ભયંકર બહાર વટ્યો જેસર આજે ગરીબ ગાયની જેમ તોરલ રાણી સામે પાપોનું પ્રાયશ્ચિત કરે છે. જેસર અને તોરલ હવે બંને એક સ્થળે રહેવા લાગ્યા. એક સ્થળે જેસર જાડેજા કોઈ કામસર બહાર ગયેલો હતો, એ જ વખતે તેના ઘર પ્રભુ ભક્ત મહેમાનો આવ્યા હોય છે. ઘરમાં પૂરી સામગ્રી ન હતી ત્યારે તોરલ રાણી એક વાણિયા વણિક પાસે ઘરની સામગ્રી લેવા માટે જાય છે. પણ વાણિયાને પણ ખબર ન હોય કે આ તોરલ રાણી એક સતી છે. ત્યારે એની તોરલ એ રાણી એની સુંદરતા એટલી બધી હતી કે એને જોઈને ચંદ્રમા પણ શરમાઈ જાય એટલી તેની સુંદરતા હતી. તો અત્યંત સુંદર જોઈને એ વાણિયાની પણ નજર બગડી જાય છે. તે વાણિયો કહે છે કે હું તને બધી સામગ્રી તો આપું પણ એક શરત પર, કે તું સાંજે મને મળવા આવશે તો હું તને તારી બધા ઘરની જે સામગ્રી છે હું તને આપીશ. તો તોરલ રાણીને હા કહી દે છે. પણ જ્યારે સાંજે આવે છે, ત્યારે સાંજ પડે છે ત્યારે તોરલ રાણી વચનબદ્ધ હતા. તે એ કહે છે કે એમણે મને કીધું છે વાણિયા કે હું સાંજે મારે જવાનું છે. તો એ નીકળી તો જાય છે પણ એટલું ભયંકર વાવાઝોડું, એટલો વરસાદ પડતો હોય પણ તોરલ રાણીના શરીરે એક છાંટો ના પડે, કારણ કે તોરલ રાણી એક સતી હતા. તો એ જાય તો છે પણ ત્યાં જ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે વાણિયો કે મને તો આટલો બધો ભયંકર વરસાદ, આટલું વાવાઝોડું આવે છે પણ આના શરીર પર એક પાણીનું ટીપું પડ્યું નથી. ત્યાં જ તે ત્યાં એ આશ્ચર્યચકિત થઈને તેને પગે પડી જાય છે કે તમે તો એક દેવી છો, એક સતી છો, તો તમને મેં કીધું મેં મારું મોટું પાપ થઈ ગયું, મારે તમને આવું ના કહેવું જોઈએ. તો પછી તે તો પોતાનું પાપનું પ્રાયશ્ચિત કરવા, એ પણ પોતાનું પાપનું પ્રાયશ્ચિત કરે છે કે મેં એક સતીને આવી રીતે એની ઘૃણા કરી છે. આ જ રીતે જેસલ તોરણની વાર્તા છે કે જેસલ અને સમાધિ, એવું કહેવાય છે કે જેસલ અને તોરણની બંનેની સમાધિ છે કે દર વર્ષે કે થોડી એકબીજાની નજીક આવે છે. જે દિવસે એકબીજાની નજીક આવશે એમ કહે છે કે એક પ્રલય થશે એવું માનવામાં આવે છે કે જ્યારે એકબીજા જોશલ અને તોરણની બંનેની સમાધિ એકબીજાની નજીક આવશે ને એ દિવસે પ્રલય થશે. અને જેસલ તોરણ એક પવિત્ર આત્મા ગણાય છે અને જે વાણીઓ છે તેની પણ જેસલ તોરણના જ્યાં સમાધિ છે તેને નજીક એ વાણિયાની પણ સમાધિ છે અને તોરી નામની ઘોડીની પણ સમાધિ ત્યાં કચ્છમાં આવેલી છે. રોજડાને દોડતા રથમાં ગર્ભવતી મેરાંદે પણ હતી. કચ્છમાં પેદા થયેલા રત્નોની કચ્છની આગવી મહેક છે. કચ્છમાં કેરાકોટા ખાતે જ્યારે જામાલાખાનું રાજ હતું અને ત્યારે જ એ સમયગાળા દરમિયાન ધરપાકરમાં રાણા ચાંદનું પણ રાજ હતું. તેની રાજધાની ઉમરકોટ હતી. રાણો ચાંદ શિવ ભક્ત હતું. ધરપાકર રણ પ્રદેશ હોવાથી અહીં ત્યાં ફૂલ છોડ ઓછા થતા હતા, તો પણ તેમને ફૂલ છોડ શંકર ભગવાનને ચડાવવા માટે ત્યાં માળીઓ રાખીને પણ તે બગીચો તૈયાર કરાવ્યો હતો. એ સમયે જામાલાખા પાસે એક અપૂર્વ વેગવતી રોજડી હતી. જે રોજડી અર્થાત નીલગાય ફૂલોની કળીઓ ખાવાની શોખીન હોય છે. જે કેરાકોટાનું રોજડી કેરાકોટાનો કિલ્લો કૂદીને એકવાર ફૂલોની કળીઓ શોધની ખોજમાં થરપાકર રણ પ્રદેશમાં પહોંચી જાય છે અને ત્યાં જ રાણા ચાંદના બગીચામાં જઈને પહોંચે છે અને ત્યાં બધા જે ફૂલ ચડાવવાના એ ભેગા કરતા હોય છે રાણા ચાંદ, એ બધા જ એ ફૂલની કળીઓ ખાઈ જાય છે. એમાં થાય છે એવું કે બીજે દિવસે સવારે ફૂલની કળીઓ લેવા જાય છે ત્યારે ફૂલની કળીઓ હોતી નથી. તો રાણા ચાંદ કહે છે કે મારી ફૂલની કળીઓ લીધી કોણે હશે, આવું તો ચોર કોણ પડ્યું મારા બગીચામાં. તો બધા સિપાહીઓ એની પાછળ લાગે છે પણ એની વેગ જ એટલી ઝડપ જ હતી ને કે કોઈના હાથમાં આવી નહીં, રોજડી પકડાઈ જ નહીં. પછી બીજે દિવસે તે પોતે ખુદ રાજા બીજે દિવસે રાતના પહેરેદારી કરે છે એ બગીચાની એની ઘોડી સાથે. તો પણ એ દિવસે પણ એ રોજડી બધા ફૂલની કળીઓ ખાઈ જાય છે. તો પણ તે ત્યાં એને ખબર નથી પડતી કે આને પકડવી કેવી રીતે, તો પણ એ પકડાતી નથી એ દિવસે. પછી એક શિવ ભક્ત હતા રાજા રાણા ચાંદ, તો એ શિવની ભક્તિ કરે છે કે હે શિવશંકર ભોળાનાથ કે હું તમારી જે તમને ફૂલ ચડાવું છું, તમને જે પ્રિય ફૂલ છે હું તમને ચડાવું છું, એ જ મારા ફૂલ દરરોજ એક રોજડી આવીને ખાઈ જાય છે, તો મને એવી કોઈ તાકાતવર અશ્વ આપો કે હું એને પકડી શકું, મારા હાથમાં આવતી નથી એ રોજડી. તો શિવશંકર તથાસ્તુ કહીને એને એ વેગવાન અશ્વ આપે છે.
જ્યારે બીજે એ અશ્વ સાથે જ્યારે રાજા પહેરેદારી કરતા હોય છે ત્યારે જ એ રોજળી આવે છે ફૂલની કળીઓ ખાવા, અને ફૂલની કળીઓ ખવાઈ પણ જાય છે એનાથી, અને પછી એ ભાગવાની તૈયારીમાં જ હોય છે ત્યારે રાજા એને પકડી લે છે, અને અશ્વ પણ એટલો તેજ, એ અશ્વી અશ્વ પણ એટલો તેજ હોય છે તેની સાથે જ ભાગે છે. તો છેલ્લે એ કેરાપોટા આવીને ત્યાં સવારથી રાતનાથી લઈને સવાર સુધી બંને જણા, એ રાજા ઘોડી અને રોજડી ત્રણેય જણા ભાગે છે, અને લાસ્ટમાં એ આવી તો પણ પકડાતી નથી, ત્યાં આવીને કેરાપોટાના દરવાજે આવીને ત્યાં એ ત્યાં મૃત્યુ પામે છે રોજડી. અને ત્યાં એ રાજા રાણા ચાંદ પણ ભૂલી જાય છે કે હું મારી સરહદ છોડીને કેરાપોટામાં આવી ગયો છું, અને ત્યાં ખબર પડે છે કે રોજડી રાજા રાણા કેરાપોટાના રાજાને રાજામાં લાખાને ખબર પડે છે કે મારી રોજડીને મારનારા રાજા રાણા ચાંદ છે. તો એને પૂછે છે કે તે મારી રોજડીનું મારવાનું કારણ શું, કેમ મારી રોજડી આવી રીતે મરી ગઈ. ત્યારે રાણા ચાંદ બધી હકીકત કહે છે કે મારા ફૂલના બગીચામાં આવીને મારા ફૂલની કળીઓ રોજડી તમારી ખાઈ ગઈ હતી. તો પણ રાજા લાખા માનતા નથી કે આ હકીકત નહીં હોઈ શકે એમ, કે એક જ આટલી બધી દરરોજ થોડી કે ખાઈ જતી હશે એમ. તો એમ કે છે કે એક શરત પર એવો તો રોજડીનું પેટ ફાડીને જોઈ લો કે એના પેટમાં ફૂલની કળીઓ જોવા મળે છે કે નથી મળતી. પછી શરત મૂકે છે કે જો પેટ રોજડીનું પેટ ફાડીને જોશું અને જો મળે છે કે ફૂલની કળીઓ મળે છે કે નથી મળતી, ત્યારે એક શરત મૂકે છે કે જો મેં તમારી રોજડીને રાણા આ વાત સાચી હશે તો સાબિત કરી આપો કે હું તમને સગપણ આપીશ, કે એક સગપણ તમારા તરફથી આપીશ, અને જો આ વાત ખોટી નીકળે તો રાણા ચાંદ એમને એક સગપણ આપશે. પછી રાણા ચાંદે કહ્યું કે મેં તમારી રોજડીને મારા બગીચામાંથી પુષ્પ તોડીને ખાતા જોઈ છે, પછી તે દોડી છે, મારા ખ્યાલે તમે અત્યારે જે રોજડીનું પેટ ચીરો તો પેટમાં ફૂલની કળીઓ જ નીકળશે, અને હકીકતમાં એ ફૂલની કળીઓ જ નીકળે છે. રાણાએ આ શરત કબૂલ કરી અને છેલ્લે સ્વીકારી પણ લીધી. ત્યારે રાણા જામા લાખાએ તેની બહેનના લગ્ન નક્કી કરે છે રાણા ચાંદ સાથે, પણ એમાં પણ એક શરત મૂકે છે, ત્રણ શરત મૂકે છે કે વેગવાન એક જ દિવસમાં તમારે મારા અહીંયા કેરાકોટામાં આવવાનું, એક જ દિવસમાં જાન લઈને, અને બધાને 100 કાતરીવાળી ડઝન મૂળની લાકડીઓ લઈને આવવાનું, તમારા જાનૈયા જેટલા પણ આવશે એ લોકોએ, અને બીજું કે જેટલો પણ શીરો બનાવશું એક જ વખતમાં એ શીરાનો પેંડો તમારે બધા જાનૈયાઓએ ખાઈ જવાનો, એક પણ વધવો નહીં જોઈએ. ત્યાં આ બધી શરત સ્વીકારીને રાણા ચાંદ તો જાય છે, ત્યાં પોતાના રાજસ્વમાં જાય છે, અને પછી એક બુદ્ધિશાળી વ્યક્તિ મળે છે એમને, અને બધી વાત કરે છે કે આવું બધું થયું છે. તે બુદ્ધિશાળી વ્યક્તિ કહે છે આ બધા રસ્તાનો નિકાલ તો આવી જશે. તો એમણે એક સુથાર પાસે જઈને એક રથ તૈયાર કરાવ્યું, એ પણ રોજડીનું, ત્યાં એના રોજડી સવાર રથ તૈયાર કરાવડાવે છે. અને બીજું કે 100 કાતરીવાળા ડઝન લાકડીની એ લોકોએ જે શરત મૂકી હતી એ પણ એ બુદ્ધિશાળી વ્યક્તિ તૈયાર કરાવી દે છે કે જાનિયા બધાને આપી દેશું. લગ્નના પછી બધા કેરાપોટા પાદરે રાણો ચાંદ આવે તેની રાહ જોઈ બેઠા હતા. લગ્નના દિવસે રાણો ચાંદ પાલિયાણામાં વેગમાન રથમાં બેસીને એક જ દિવસમાં કેરીકોટા આવી જાય છે. જામા લાખાએ દરેક શરતોનું પાલન થયું છે એની ચકાસણી કરવા માટે જામા લાખો તેને ચકાસણી કરવા કારભારીઓને મોકલે છે. તપાસ કરતા માલુમ પડે છે કે જાનૈયો પાસે બધી જ શરતોનું પાલન કર્યું છે. જામા લાખાએ દહેશત રજૂ કરી ત્યારે રાણા ચાંદે કહ્યું કે ચાલો આજ રોજડીથી દોડતો રથ લઈને આપણે એક જ દિવસમાં પાછા ઉમરકોટ પણ જતા રહીશું. જામા લાખાએ રાણા ચાંદની વાત સ્વીકારી લીધી. હવે ત્રીજી શરત રહી રસોઈ તૈયાર થવા લાગી. ચૂલા પર એક રાક્ષસી પેંડો તૈયાર થતો હતો. શીરાનો એક પેંડો તૈયાર થઈ ગયેલો એટલે પેલો વૃદ્ધ બેઠો હતો, ઉઠ્યો, તે જાનૈયાઓને થોડો થોડો કહીને શીરો આપ્યો કે પહેલા થોડો આપો પછી થોડો આપો, એ રીતે બધો શીરો પણ ખવડાવી દીધો અને એ પણ શરત પૂરી થઈ. ને લગ્નની તૈયારીઓ બીજી શરતો પરિપૂર્ણ થતા લગ્નની તૈયારીઓ પણ કરાવી દીધી હતી. પરંતુ જામા લાખાને ઈચ્છા થઈ જાય છે કે જે રથ લઈને આવ્યો હોય છે રોજડીઓનું એને જોઈતું હોય છે, એટલે એ કહે છે કે મને આ તમે જાઓ ત્યારે મને આ રથ આપતા જજો, પણ જેનું રથ જે સુથારે બનાવ્યું હતું એને આપવાની ઈચ્છા જરાક પણ નહીં હતી. તો એ કહે છે કે આ રથ જો હું લઈને નહીં જઈશ તો આ જામા લાખા લાસ્ટમાં જતી વખતે મારું આ રથ લઈ લેશે. તો એ છાનો માનો જયારે શાંત વાતાવરણ હોય છે રાતના ત્યારે જ
એ રથ લઈને નીકળવાની તૈયારી કરે છે. પણ એમાં થાય છે એવું કે બગીચામાં જે જામા લાખાના પિતા હોય છે, જામા ફૂલની જે રખાત હોય છે મેરાંત કરીને, એ થોડી વાર પહેલા બગીચામાં આંટો મારવા આવી હોય છે. પણ એ ગર્ભવતી હોય છે, તે બગીચામાં ફરતી ફરતી થાકી જાય છે. ત્યારે જ એ બગીચામાં રાખેલા રાણા ચાંદના રથમાં જ્યારે વિશ્રામ થાકી જાય છે, ત્યાં રાણા ચાંદનું જે રથ પડ્યું હોય છે ને, એમાં જ આવીને વિશ્રાંત કરવા બેસી જાય છે. અને તેવામાં જ ઠંડો પવન આવતો હોય છે, ત્યાં જ સૂઈ જાય છે અને ખબર રહેતી નથી. અને પછી પેલો જે સુથાર હોય છે, તે રોજડાનું દોડતું રથ લઈને પવનની જેમ ઉડવા લાગ્યું. ત્યાં જ પેલા નેરાંદ જે બાગીમાં બેઠા હતા, તે જોયે છે કે રથ ચાલી રહ્યું છે, તે ઉઠી જાય છે અને બૂમો પાડવા માંડે છે કે આ રથ તો જાય છે, મને મારા દેશમાં મતલબ મેરી કેરી કોટામાં મોકલી આપો એમ. તો એ પછી જે સુથાર હોય છે એ કહે છે કે ના, આ તો પોસિબલ મતલબ શક્ય જ નથી કે હું પાછો જઉં, કે હું પાછો જઈશ તો મને પાછો આ રથ માંગી લેશે અને મને પણ રાજા કેદ કરી દેશે એમ. તો એ ના પાડે છે. તો પછી એ લઈને રાણીને લઈને એ મેરાંદને લઈને આવી જાય છે. અને ત્યાં જ પછી ત્યાં શરત મૂકે છે પાછી કે આ જે મેરાંદ છે એ અને સુથાર કેમ મળતા નથી, એ બંને છે કે આ લગ્નની તૈયારીઓ ચાલુ થઈ જાય છે ત્યારે એ લોકો બંને પણ જોઈએ છે. એવું રાજા લાખા કહે છે કે મને આ પણ જોઈએ છે, ક્યાં છે એ લોકો બંને, જ્યાં સુધી નહીં આવશે ત્યાં હું તમને લગ્ન નહીં કરવા દઈશ. એ થઈ ગયું. પછી કહે છે કે તો પછી પાલિયાણા સુથારની એ શક્ય ન હતું. રાણા ચાંદને જામા લાખાની વાત અપમાનજનક લાગી અને તે પણ ખૂબ ક્રોધ ચડ્યો. તે યુદ્ધ કરવા માંગતો હતો પરંતુ તેની પાસે યુદ્ધના શસ્ત્રો નહીં હતા, કારણ કે એવી શરત મૂકે છે કે જ્યાં સુધી તમે એ લઈને નહીં આવો ત્યાં સુધી તમારા લગ્ન નહીં કરવા દઈશ. તે અપમાનજનક લાગે છે રાણા ચાંદને. તો પછી યુદ્ધ પણ કેવી રીતે કરે, એની પાસે કોઈ, એ તો લગ્નના પ્રસંગથી આવ્યો હોય છે તો યુદ્ધનો કોઈ એની પાસે સૈનિકો ન હતા. તો જામા લાખાની બહેન સાથે લગ્ન કર્યા વિના જ તે પાછો ફરી જાય છે અને ઉમરકોટ પહોંચ્યા. ત્યારબાદ રાણા ચાંદે જામા લાખાના પિતાની જામ ફૂલની રખાત મેરાને ઉમરકોટ પહોંચ્યા બાદ રાણા ચાંદે જામા લાખાની પાછી ના મોકલી. પાલિયાણા સુથારને આદેશ કર્યો કે પાલિયાણા સુથાર રાણા ચાંદની આજ્ઞાનું પાલન કર્યું. મેરાને તેના જીવનના શેષ સમય ઉમરકોટમાં પાલિયાણાના પુત્રી બનીને વિતાવ્યો. એના પુત્રી તરીકે એમને સુથારે રાખી. એને એ વખતે તે ગર્ભવતી હતા. તો મેરાંદે ઉમરકોટમાં જ અપૂર્ણ લાવણ્યવતી પુત્રીને જન્મ આપ્યો હતો. એ બાલિકા બીજી કોઈ નહીં પરંતુ કચ્છની મહાસતી મહારુઈ અથવા મારઈ પોતે જ હતા. મહારુઈનો અર્થ ચંદ્ર સમાન વદનવાળી થાય છે. આવી સુંદર લોકકથાનું વર્ણન સુપ્રસિદ્ધ લેખ દુલેરાઈ કરાણીએ કચ્છની કલાધર્મમાં પણ કરેલું છે અને આ કચ્છની ખુશ્બુમાં પણ જોવા મળે છે. 18મી સદીમાં રામસિંહ માલમ 18 વર્ષ યુરોપમાં રહ્યા પછી કચ્છ તરફ ફર્યા હતા. કચ્છની ધરતી એ અદ્ભુત રત્નો આપ્યા છે એવું રામસિંહ માલણના કચ્છનું નોંધનીય પાત્ર છે. રામસિંહ માલણનો જન્મ 18મી સદીમાં આરંભમાં ઓખા મંડળમાં થયો હતો. તે જાતનો વાઘેર હતો. નાનપણથી જ તેને દરિયો ખેડવાનો બહુ શોખ હતો. તે ખલાસી બની ગયો હતો. તેણે નાની વયમાં આફ્રિકામાં સફર ખેડી હતી. તેના બચપનમાં જ તે જહાજમાં દરિયાની સફર ખેડતો હતો ને જહાજ દરિયામાં જ ભાંગી પડ્યું. પરંતુ નેધરલેન્ડ પાછા ફરતી વખતે એક વહાણમાં ખલાસીઓ તેને બચાવી લે છે. પાછા ફરેલા આ વહાણ પર ચંચૈયાનો હુમલો થાય છે, પણ ખલાસીઓ હોશિયાર અને હુન્નરબાજ હોય છે. તે બચાવી લે મતલબ સામનો કરી લે છે. કેટલાય દિવસો બાદ નેધરલેન્ડનું એ વહાણ યુરોપમાં પાછું ફરે છે. તેમાં યુવાન રામ ધાતુ ગાળવાનું અને તોપો બનાવવાનું પણ કામ પૂરું કર્યું. પૂરા 18 વર્ષ પછી યુરોપ ફર્યા બાદ તેણે પોતાના સ્વદેશ આવવાનું વિચાર્યું હતું કે હું હવે, તે વખતે તેની ઉંમર લગભગ 30 વર્ષની આજુબાજુ હશે, અને કહે છે કે હવે હું મારા વતન તરફ કચ્છ પાછો ફરીશ. હિન્દુસ્તાનમાં આવે સૌથી પહેલા તે કાઠિયાવાડમાં જાય છે. ત્યાં તો પોતાની કલાનું પ્રદર્શન કરે છે કે મને, હું ત્યાંથી આ કલા શીખીને આવ્યો છું કે આપણા ભારતમાં પણ આ કલાનું પાલન કરીએ. પણ ત્યાં તેનો કાઠિયાવાડમાં તેનો રસ કોઈ દાખવ્યો નહીં. કોઈ રાજા તે જે કલા લઈને આવ્યો તો કોઈ સ્વીકારી નહીં. તે નિરાશ થઈને પાછો જાય છે કચ્છ તરફ. કચ્છ જાય છે, ત્યાં કચ્છમાં માંડવી જાય છે. માંડવી તેનું ભવ્ય સ્વાગત થયું. માંડવી એ તે વખતે સમૃદ્ધ શહેર ગણાતું હતું.
માંડવીના સંસ્કારી લોકોએ રામજી શિલ્પકલા પસંદ આવી ગઈ હતી, તેઓ ત્યાં તેને સ્થાન આપે છે. ત્યાંના જ રાજા લાખાજીએ રાજ્યનો લગામ પિતા પાસેથી લઈ લે છે અને એ બધો કારભાર એના પુત્ર પાસે હોય છે, જે પુત્ર આ બધી રામસિંહ માલાડની કલાનો સ્વીકાર કરે છે અને એને રહેવા માટેનું સ્થાન આપે છે, આશ્રય આપે છે. મહારાજે બનેલા લાખાજી રામસિંહ કાચની ચીજ વસ્તુ બનાવવા તથા લોઢુ ગાળવા એને વધારે વધારે એમ કે નવું નવું શીખીને ઇનોવેશન કરે કચ્છમાં માંડવીમાં આવીને, એટલા માટે તેને યુરોપ પાછો મોકલે છે કે તું કાચની બનાવટી વસ્તુ શીખવા માટે જા અને લોઢુ કેવી રીતે ગાળવાનું, લોખંડને કેવી રીતે પીગાળીને એને મતલબ નવું ઇનોવેશન કરવાનું એ પણ એને શીખવા માટે યુરોપ મોકલવામાં આવે છે. યુરોપમાં તેણે વેનિસ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની મુલાકાત પણ લીધી હતી. કચ્છ ફર્યા બાદ માંડવી નજીક કાચનું કારખાનું બનાવવામાં આવ્યું હતું. લાદીઓ અને ટાઇલ્સ બનાવવાનું પણ કારખાનું એણે શરૂ કર્યું હતું. પછી યુરોપિયન ઢબની ઘડિયાળો બનાવવાનું તેણે કારખાનું સ્ટાર્ટ કર્યું. રામસિંહે માંડવીના મહેલથી માંડીને ભુજની બહાર ઊભી કરેલી મહારાઓ, દેશરજી, મહારાજીઓ, લાખાજીની છતરડી સુધીના મકાનો ડિઝાઇન તેણે ખુદ તૈયાર કરાવેલી હતી. રામસિંહ માલાની શ્રેષ્ઠ કામગીરીમાં સર્વશ્રેષ્ઠ આયના મહેલ છે. જૂના મહેલમાં તેણે બાંધેલો આયના મહેલ, જે રામસિંહ માલાનું કારીગરીથી બંધાયેલો છે, તેની બે મિસાલ હુન્નર કળાનો એક બેસ્ટ નમૂનો છે એ આયના મહેલ. તેની દિવાલો સંગે મરમરની છે, તેમાં અરીસો જડી દેવામાં આવ્યા છે અને વચ્ચે સોનેરી સુશોભન કરવામાં આવ્યું છે. તેની આજુબાજુના વેનિસના કાચના આચ્છાદનના શોભી રહ્યા છે. આ આયના મહેલ વિશિષ્ટતા એ છે કે ખંડની દિવાલો ની બાજુમાં ચાલવા માટે એક સાંકડો પટ્ટી જેવો માર્ગ બનાવવામાં આવ્યો છે. એ સિવાયના બીજા વિસ્તારમાં જળ ક્રીડા માટે પાણીનો હોજ બનાવવામાં આવ્યો છે. તેમાં રામસિંહ પોતે જ બનાવેલી ચિનાઈ માટીની લાદીઓને બેસાડવામાં આવી છે. જૂના રાજમહેલમાં બીજા માળની ઉપર જ આ આયના મહેલ બાંધવામાં આવ્યો છે. હોજમાં પાણી ભરવા માટેની તેના આંખને મોહક લાગે તે રીતે જુદા જુદા ફુવારાઓની પાણીની શેરો છૂટે તે રીતે રામસિંહ એક અનેક પંપો અને સાયફનની ડિઝાઇન યુક્તિપૂર્વક કરી છે. આયના મહેલની વિશેષતા એ પણ છે કે રણપ્રદેશમાં, માંડવીના રણપ્રદેશમાં આયના મહેલ છે તો આજુબાજુ હવે ગરમીઓ વધારે હોય છે, તો આયના મહેલ એક એવો મહેલ છે કે જ્યાં ગરમી જરા પણ લાગતી નથી. જ્યાં એન્ટ્રન્સ હોય છે ત્યાં એટલું અંધારું રાખવામાં આવ્યું છે કે ત્યાં બહારની કોઈ રજ કે ધૂળ કે કોઈ પણ પ્રકાશ આવી શકે નહીં અને એ આયના મહેલમાં ઠંડક રહે છે. પછી એક અંગ્રેજ લેખક હોય છે જે રામસિંહના શ્રેષ્ઠ કલાકારીગરનું વર્ણન કરે છે. એલએમ રશફ્રુક લખે છે કે આયના મહેલમાં બેસીને જ મહારાઓ શ્રી લખપતિજીએ કવિતાઓ રચી હતી. તેઓ અહીં બેસીને જ રાજ નર્તકીનો નૃત્ય નિહાળ્યા છે અને ભાટ અને ચરણોની કવિતાઓનો આસ્વાદ પણ તેઓ પોતે બેસીને જ આપ્યો છે. કહેવાય છે કે આયના મહેલમાં એ સમયમાં અવનવી રચનામાં 800,000 કોરી, તે કચ્છનું ચલણ છે, કોરી 800,000 કલણ ખર્ચ કર્યું હતું. તે મહારાજ શ્રી રામસિંહ માલમે નવી દ્રષ્ટિનો કામો કર્યા હતા. બીજા પણ કેટલાક મકાનો બંધાવ્યા હતા, પણ રામસિંહ અને બીજી કચ્છી કારીગરોને વારંવાર યુરોપ મોકલવામાં આવતા ઘણી ચીજો પરદેશથી મંગાવવામાં આવી હતી, જેમાં કચ્છના એ વખતનું રાજ્ય ફંડ પણ એમાં ખર્ચી નાખ્યું હતું. તે ઘણી એના પછી ઘણા એના ઘણા જમાના નાના રાજ્યને પણ ખર્ચ સોંપાયા હતા ને એના પછી ઘણા પણ બીજા કુદરતી આફતો એ વખતમાં માંડવી પર આવી હતી. તે વખતનું બધું ફંડ વપરાઈ ગયું હતું. તે રાજાઓ પણ ઘણી ટીકાઓ થઈ હતી કે આટલી બધી જરૂર શું હતી કે રાજ્યનું ફંડ એમાં વાપરી નાખ્યું હતું. કચ્છ એક આગવી કળા બક્ષનાર રામસિંહ માલણ એક અસાધારણ બુદ્ધિશાળી વ્યક્તિ હતો. તે મહારાજશ્રીઓના કૃપાપાત્ર હોવા છતાં અજાત શત્રુ હતો. તેની પાછળની વય દરમિયાન કચ્છમાં ઘણા રાજકીય ઝઘડા પણ થયા હશે, પરંતુ રામસિંહ તે સ્પર્શતા ન હતા અને રામસિંહે પૂરી વય ભોગવી પાકટ વયે તેને બક્ષિશ આપવામાં આવેલી મુદ્રા નજીકની જાગીરમાં તે મૃત્યુ પામ્યો હતો. જાંગીર કચ્છના રાવને ચિત્ર તૈયાર કરાવ્યું હતું કે જાંગીરે કચ્છના રાવ જે ત્યાં તેમના માટે તેમણે એક ચિત્ર તૈયાર કરાવ્યું હતું. બીજું છે કંડલા બંદર બાંધવાનો યશ
મહારાજા રાવ ખેંગારજી ને જાય છે, જે ઈસવીસન 1979 થી સાલમાં કચ્છના રાવ ખેંગારજી પહેલા માંડવીમાં કચ્છનું વસાવ્યું હતું. કંડલા બંદર નો યશ કચ્છના રાવ ખેંગારજી ને જાય છે. અહીં રહેતા બીજું કે 1906 લક્ષ્મી નારાયણ નું મંદિર અને 1627 રાણેશ્વર નું મંદિર પણ રાવ ખેંગારજીએ બંધાવ્યું હતું. ભુજમાં જ્યાં સુધી બ્રિટિશના પોલિટિક એજન્ટની કોઠી હતી ત્યાં સુધી તેમના માટે પણ દરિયાકાંઠે એક બંગલો બાંધવામાં આવતો હતો. માંડવીની સારી આબોહવાને કારણે તથા દરિયાકાંઠાના નૈસર્ગિક સૌંદર્યના કારણે મહારાવો શ્રી વિજય રાજશી નું ધ્યાન પણ માંડવી તરફ ખેંચાયું હતું. તેમના પિતાશ્રી મહારાજાઓ શ્રી રાવ ખેંગારજીના સમયમાં તેમણે એક વિશાળ મહેલ બનાવ્યો હતો. એ વિશાળ મહેલનું નામ વિજય વિલાસ નામ આપવામાં આવ્યું હતું. માંડવીના 5 માઇલ દૂર એ વિજય વિલાસ આવેલો હતો. તે વખતે તેની ચારે આજુબાજુ બાગ બગીચા હતા. પાછળની આ મહેલ કચ્છના છેલ્લા રાજા મદનસિંહજીને ઉપયોગમાં લેવામાં આવ્યો હતો, જે કચ્છના રાજવીએ ઘણી સ્થાવર મિલકતો ભારતને સોંપી દેવામાં આવી હતી. પરંતુ આ મહેલ મહારાવો શ્રી મદનસિંહે પોતાના અંગત વપરાશ માટે જ રાખ્યો હતો. માંડવીની આબોહવા 12 માસ એવી ખુશનુમા રહેતી હતી. હવા ખાવાના સ્થળ તરીકે થોડાક માસ ત્યાં જ રહી શક્યું હતું. ગાંધીધામ અત્યંત આધુનિક કંડલા માંડવીમાં જ આવ્યું છે. કંડલાની બાજુમાં ગાંધીધામ જે અત્યંત આધુનિક છે, જ્યારે કચ્છનો ઊંડાણ વાળો કેટલોય વિસ્તાર હજુ એ પછાત છે. પણ રોજ હજારો ટ્રકો ગાંધીધામથી કંડલાથી ગુજરાત તથા દેશના અન્ય વિસ્તારોમાં જાય છે, અવર જવર કરતી દેખાય છે. ભુજના લોકજીવન અને કંડલા ગાંધીધામના લોકજીવન વચ્ચે રીતિસરનો ફરક જોવા મળે છે. ગાંધીધામમાં અદ્યતન હોટલો, રેસ્ટોરન્ટ અને રિસોર્ટ પણ છે. અલબત્ત કંડલા બંદરના વિકાસનો પાયો નાખવા કચ્છના મહારાજો શ્રી ખેંગારજી ત્રીજાને જાય છે. એ જમાનામાં માંડવી બંદરે અદ્યતન સ્ટીમરો માટે પૂરતી સગવડો ના હતી. તે વખતે જે માંડવીનો જે દરિયા કિનારો તે બહુ કાદવ કીચડ વાળો હતો. પણ રાવ ખેંગારજી પોતે નિરીક્ષણ કરીને ત્યાંનું કે ગમે તે થાય આ કિનારે જ કંડલાનું બંદર આવવું જોઈએ વિકસવા નિર્ણય. અને એક સરદાર વલ્લભ રાવ ખેંગારજી પછીનું સરદાર વલ્લભભાઈ પટેલનું પણ સ્વપ્ન હતું કે કંડલા બંદરનું પ્રોગ્રેસ થાય અને આજે નંબર 1 પર કંડલા બંદરનું વેપાર થઈ રહ્યો છે. દરિયા એ વખતે કંડલા પાસેનો દરિયા કિનારો ઉજ્જડ અને કિચડ ભરેલો હતો. એ વિસ્તાર વસ્તીથી દૂર પણ હતો. ત્યારે મહારાજશ્રીએ દરિયાના નાળાથી લઈને છેડા સુધીનું બીજા છેડા સુધીનું સંશોધન કર્યું હતું. કાદવ કિચડ ખૂંદીને ચારે ચેરીઓના ઝુંડમાંથી પસાર થઈને દિવસો સુધી ઊંટ અને ઘોડાઓની સવારી કરીને પોતે ફર્યા હતા. નિષ્ણાંતોની મદદ લીધી હતી અને બંદર માટેના યોગ્ય સ્થળની પસંદગી માટે તેમણે બ્રિટિશ ઇજનેરની પણ મદદ લીધી હતી. ત્યાર પછી હાલનું સ્થળ કંડલા બંદર માટે પસંદ કરવામાં આવ્યું હતું. 1930 તદ્દન નાના પાયા પર કંડલાની શરૂઆત થઈ હતી. તે પછી 1940 સુધીમાં 700 જેટલી જંગી સ્ટીમરો કંડલા બંદરે આવી પહોંચી હતી. આજે કંડલા એ સમગ્ર ગુજરાતનું સૌથી ગૌરવ લઈ શકાય તેવું ધમધમતું બંદર છે. આ કચ્છની ખુશ્બુમાં ટોટલ 31 પ્રકરણો છે, જેમાં મેં તમને બધા નથી સમજાવી શકી, પણ 7 જેવા પ્રકરણો મેં તમને કીધા છે. અને જો વધારે ડિટેલમાં તમારે કચ્છ વિશે વાંચવાની ઈચ્છા થાય તો આપણી લાઇબ્રેરીમાં પણ કચ્છની ખુશ્બુની પુસ્તક છે, તમે આવીને લઈ જઈ શકો છો. ટોટલ 30 પ્રકરણ છે, એમાં બ્રહ્માજી ગાય બનીને કચ્છમાં પધાર્યા હતા. કૃષ્ણ કુરુક્ષેત્રમાં સારથી પણ કચ્છના યોદ્ધા બન્યા હતા. બીજું, દેવીએ સપનામાં આવીને મંદિર બાંધવા આજ્ઞા કરી હતી, જેમાં આજે આશાપુરા મઢની વાત કરી છે. એક યુવાન છૂટા વાળ સાથે તળાવમાં સ્નાન કરતી હતી. લૂંટારાઓ ઘોડી માંગી પણ કાઠી રાજાએ રાણી આપી, જે જેસલ તોરણની વાર્તા છે. આમાં રોજડાની દોડતા રથમાં ગર્ભવતી મેરાંદે પણ હતી. લાખો ફુલાણી રોજ 20 તોલા સોનાનું દાન આપતો હતો. કચ્છમાં જ્યારે સંઘાર રાજકુમારીનું રાજ હતું, જાંગીરે કચ્છમાં રામનું ચિત્ર તૈયાર કરાવ્યું હતું.
महाराणी कच्छना राजा पर आफरीन थई गया हता। कंडला बंदर बांधवानो यश राव खेंगारजी ने जाय छे। कच्छनी वाहन द्वारा मुंबई पहोंचता 10 दिवस लागता। कच्छना उद्यमी पाटीदारों एक खमीरबंती कोम। कच्छना जेठीबाईए पोर्टुगलना महाराणी ने ओढ़वी भेट आपी हती। एक कारीगर भगवानी मूर्ति आपी अदृश्य थई गयो हतो। 1989 में कच्छना पाटीदारों आफ्रिकानी सफर शुरू करी हती। एक जमानामां कच्छमां पण तोपो पण बनती हती। ज्यारे गांधीजी खुद एक कच्छी जैनने मळवा गया हता। गोल्डन बॉयजना मालिक अमीन शायानी कच्छी हता। क्षत्रियाणीए कारने पण 7 दिवस सुधी रोकी राख्यो हतो। दामजीभाईए राजरत्न अने राव बहादुरनो इल्काब मळ्यो हतो। 1922 जैन विधवाए पण 3 कलाक प्रवचन आप्यु हतु। कच्छी जैन समाजना मधर टेरेसा मातृश्री मानदाई। आ टोटल 30 प्रकरण छे, जेमांथी हुं तमने बधा तो नहीं कही शकी। ऑलमोस्ट मैं तमने 6-7 टॉपिक विषे कह्युं छे। अने थैंक यू सयाजी लाइब्रेरी के जे मने आटलो बोलवानो मौको आप्यो। मारुं फर्स्ट लेक्चर छे के जे मैं युवा वार्तालापमां कमिटी मेम्बर थईने फर्स्ट लेक्चर आप्यू छे। अंदरथी थोड़ू गभराट पण थाय छे के पहली वखत बोलू छूं एटले। ने તમે મને બધા ધ્યાનથી સાંભળ્યું, મારું જે વાર્તાલાપ છે તમે બધાએ નિહાળ્યો, એના માટે થેન્ક યુ। ઘણું સરસ કાજલ, ભલે પહેલી વાર તમે આપ્યું પણ ઘણું સરસ હતું। અહીંયા બેઠા બેઠા અમે કચ્છની મજા માણતા હતા કે કઈ રીતે રામનું તૈલચિત્ર એમણે બનાવ્યું, જેસલ તોરલની વાર્તા ઘણી સરસ હતી, અને કદાચ જે તમે બધા અનુક્રમ મણિકાની વાત કરી એના પરથી આ બુક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગે છે। હવે આપણે બાકીનો જે સમય છે એ પ્રશ્નોત્તરી માટે ઓપન રાખીએ છે। વાચક મિત્રો તરફથી આમંત્રણ છે કે તમારા માટે કોઈ પણ સવાલ હોય તો તમે કાજલબેને પૂછી શકો છો। દીપકભાઈનો સવાલ આપણે લઈએ, સવાલ તો નથી પણ એવું કહે છે કે મર્યાદિત સમયમાં પુસ્તકને યોગ્ય ન્યાય આપવાના તમારા પ્રયત્ન બદલ અભિનંદન, કે આટલું સરસ રીતે તમે ઓછા સમયમાં કચ્છને જે વર્ણવ્યું, બાકી ઘણા બધા તરફથી તમને અભિનંદન છે। રાહુલભાઈ તમને સ્વાગત કહ્યું છે, પ્રશાંતભાઈ થી તમને અભિનંદન અને સ્વાગત કહ્યું છે, ભારતીબેને તમને વેરી ગુડ કહ્યું છે, ખૂબ જ સરસ પ્રગતિ કરી, જીવનને વધુ સાર્થક બનાવો એવી શુભેચ્છા, દેસાઈ જીગરે તમને અભિનંદન આપ્યા છે, દિલીપભાઈ તમને અભિનંદન આપ્યા છે, રોશનભાઈ, મીતા રાઠોડ, કલ્પનાબેન, ઉમાબેને તમને કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છની ધરતીની આ સુંદર હેતુ ધરાવતી વાતનું પુસ્તક પસંદ કરવા બદલ અભિનંદન। વિશાલભાઈ અભિનંદન કહ્યા છે, સ્વાતિબેને સરસ કહ્યું છે, રાજેશભાઈ, અમિતાબેન, આશ્રય, સુભાષ, પ્રશાંતભાઈ ફરી અભિનંદન કહ્યા છે, અને દીપકભાઈનો એક સવાલ છે કાજલબેન તમને। કાજલ, આજે વાર્તાલાપ આપવા માટે આ પુસ્તક પસંદ કરવાનું કોઈ ખાસ કારણ? મારો બી કદાચ આજ એક સવાલ હતો કે આ પુસ્તક પસંદ કરવાનું કોઈ ખાસ કારણ? પુસ્તક પસંદ કરવાનું ખાસ કારણ એ કે હું, મને ટ્રાવેલિંગનો શોખ તો ઘણો છે પણ હજી સુધી કચ્છની મેં મુલાકાત લીધી નથી, અને કચ્છ વિશે મારી પાસે આ બુક હતી તો મને આતુરતા હતી કે હું કચ્છ વિશે કંઈક વધારે જાણું, અને કચ્છ વિશે કંઈક હજી મેં મુલાકાત લીધી નથી, કચ્છ વિશે જાણીને ઈચ્છા થઈ ગઈ છે કે હવે કચ્છની એક વખત તો ગમે ત્યારે હું એક મુલાકાત લઈશ। બસ ચોક્કસ, સો ટકા। બીજા કોઈના પ્રશ્નોની આપણે રાહ જોઈએ તે દરમિયાન મારો તમને એક પ્રશ્ન કે આ પુસ્તકની અંદર લોકજીવન આધારિત કોઈ ઉલ્લેખ થયો છે કે ત્યાંનું લોકજીવન કેવું છે, ત્યાંના લોકો કઈ રીતે જીવન નિર્વાહ કરે છે, એવું કોઈ આમાં એ વાત નથી? આમાં મોસ્ટ ઓફ જે થઈ ગયેલા જે રાજવીઓ થયા છે કે જેમણે બલિદાન આપ્યું છે કચ્છ માટે, અને મોસ્ટ ઓફ જે સાહિત્યકારો છે, નવલકથાઓ જેમણે લખી છે, જેનું શરૂઆત જે થઈ છે મોસ્ટ ઓફ બધાએ કચ્છથી, જેનો કચ્છથી જન્મ થયો છે અને તેમણે કચ્છ માટે કંઈ ને કંઈ આપ્યું છે એની વાત કરી છે।
ભાવિક ભાઈએ ગુડ કહ્યું છે તમને, અને તમારા મતે કચ્છ ગયા પછી કઈ કઈ વસ્તુની વિઝિટ કરવી છે? ફર્સ્ટ તો જેસલ તોરણ, જેસલ તોરણ સમાધિ, બરાબર, પછી રણોત્સવ, રણોત્સવ બરાબર છે, પણ કચ્છનું રણ કોરોના સમયને જોતા એને લાગતું નથી કે કદાચ આ પણ શકે, બરાબર બરાબર. પછી કોટેશ્વર મહાદેવ, કોટેશ્વર મહાદેવ, નારાયણ સરોવર, સરસ સરસ. બેઠા બેઠા અમે કચ્છનો આનંદ લીધો. પુસ્તક પસંદ કરવા ખરેખર અભિનંદન. કોઈક શ્રોતા તરફથી કઈ પ્રશ્ન આવે એ દરમિયાન હજી કોઈ તમારે કોઈ પ્રકરણ પર કદાચ કહેવું હોય તો તેવું કોઈ પ્રકરણ ખરું? આપણી પાસે સમય છે એટલે સમયને આપણે સદુપયોગ કરી લેતા કોઈ કજુ કોઈ સ્થળની મુલાકાત લઈ શકીએ. શત્રાણી કાળને પણ 7 દિવસ રોકી રાખે છે. સંવંત 1923 ને ફાગણ સુદ બીજના રોજ કચ્છમાં શ્રી નરનારાયણ દેવની બાજુમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રયાતજી મહારાજના વદત હસ્તે થઈ છે. બનવા જો બન્યું એવું છે કે એ વર્ષે કચ્છમાં વરસાદ થયો નથી અને બ્રાહ્મણોને ખાખી ચોકમાં રહેવા બાવાએ પૂછ્યું કે કચ્છમાં વરસાદ કેમ નથી થયો. તે એમાં બાવાએ કહ્યું એવું કે શ્રી સ્વામિનારાયણ મંદિરના નરનારાયણ દેવની જમણી બાજુ જે શ્રી હરિકૃષ્ણની મૂર્તિ દેખાય છે ને તે તમે તે માણસની છે, ભગવાનની નથી, તો તેથી વરસાદ પડતો નથી. કારણ આ છે કે વરસાદ ન પડ્યો. માણસની મૂર્તિ ભગવાનની સાથે પધરાવવામાં આવે તો તે દેશની પરથી બહાર ઉતરી જશે. તમે એ મૂર્તિને પધરાવી દો. એ કચ્છમાં વરસાદ જોઈતો હતો હોય તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને હટાવીને સરોવરમાં પધરાવો તો જ તમારે ત્યાં વરસાદ પડશે. એટલે બ્રાહ્મણો રાજા પાસે ગયા અને રાજાને બાવાએ કહેલી વાત કરીને કહ્યું કે આ કે બાબત આમ છે. રાજા દરબારમાંથી હુકમ બહાર પાડવામાં આવ્યો કે મૂર્તિ ઉઠાવીને નાખી દો, પાણીમાં તરાવી દો એમ. તો આવો આદેશ 24 ગામમાં વાયુ વેગ પસરી ગયો. બધા સંતોને થયેલા ચિંતિત થવા લાગ્યા કે હવે કરવું શું? અન્ન જળનો ત્યાગ કરી દેવો કે રામધોધના શુરવી ક્ષત્રિય દરબારમાં માતૃશ્રીને આ બાબતની ખબર પડી. ત્યારે બાઈ પોતાના સુપુત્ર હરભમજીને બોલાવીને કહે છે કે જો તું મારો પુત્ર હોય ને તો જાય તું જો, હે બેટા તું મારો પુત્ર છે. હરભમજી હા માં જવાબ આપ્યો. માતૃશ્રી કહે છે કે હું કહીશ એમ કરીશ. તો હરભમજી કહે છે કે હા માતૃશ્રી તમે જે કહેશો એવું કામ કરીશ. તો અત્યારે જ ભુજ પહોંચી જા ને શ્રી નરનારાયણ મંદિરમાં કષ્ટ આવ્યું છે ત્યાં જઈને તું તે મંદિરની રક્ષા કર. હમીરસરમાં પધરાવાનો હુકમ રાજાને બહાર પાડ્યો છે તેની રક્ષા કરજે. કદાચ તું મૂર્તિનું રોકાણ ન કરી શક્યો તો મને તારું મોઢું ન બતાવતો. અને વિરાંગના ક્ષત્રિયાણીએ પુત્રની આજ્ઞા કરી. માતાના ચરણે પડી તે પુત્ર તલવાર અને ભુજા લઈને ભુજ જવા માટે નીકળી જાય છે. માતાએ કંસાર બનાવ્યો, પુત્રને પોતાના હાથે જમાડ્યો અને ભલમાં કુમકુમનો ચાંદલો કરી તેને મોકલી આપે છે. આ બાજુ મંદિરના મહંતશ્રી અચ્યુતન દાસજી ચિંતાતુર છે કે મારા મંદિર પર સંકટ આવ્યું છે, કોઈ બચાવી શકે એમ નથી. પણ નરનારાયણની પ્રદક્ષિણા કરે છે. બરાબર 11:30 વાગ્યાનો સમય ને નરનારાયણ દેવ દરવાજાના આપમેળે ખુલ્લા થઈ જાય. તે અંદરથી શ્રી નરનારાયણ બહાર આવી જાય છે અને બહારના દરવાજા પણ ખુલ્લા થઈ ગયા. એ ઘટનાને શ્રી અચ્યુતદાસજી જોઈ રહ્યા હતા અને શ્રી નરનારાયણ સીધા માર્કેટ શાક માર્કેટ બાજુ તરફ જાય છે અને મંદિરમાં જઈને રૂપ ચોકી ઉપર સુતેલા ત્યાં પૂજારી લાતના પ્રહારની નીચે ફગાવ્યો અને કહ્યું કે મૂરખ જો તારે જીવતા રહેવું હોય ને તો રાજા પાસે આ હુકમ પાછો ખેંચાવજે કે અત્યારે જ અમે દંડ નથી આપતા પણ ભવિષ્યમાં અમારા હાથમાં છે. આમ કહી જે નરનારાયણ પાછા મંદિરમાં આવી પહોંચી જાય જતા રહે છે. પ્રત્યેક ઘટના સ્વામી જોઈ રહ્યા હોય છે. આ બાજુ સવારે પૂજારી પાસે રાજા પાસે જાય છે અને કહે છે કે આ લો મંદિરની ચાવી, મારે આ મંદિરની પૂજા કરવી નથી. તો રાજા કહે છે કે શા માટે? ત્યારે પૂજારી કહ્યું કે મારા હાલ તો જુઓ, સેવા તો કરું છું પણ હરિકૃષ્ણ મહારાજે મૂર્તિ હમીરસરને પધરાવવાનો ઠરાવ કર્યો છે તે પાછો ખેંચી લો તો હું તમારા મંદિર.
टेक्निकल इश्यू कारण क्षमा मांगू छू। आगळ कहूँ, पूरा शहर में घोषणा करावी देवामां आवी के नर नारायण देवना मंदिरना हरिकृष्ण महाराजनी मूर्ति ने उठावानो जे ठराव बहार पाड़वामां आव्यो हतो के पाछो खेंची लेवामां आव्यो छे अने अने आना पछी जे कोई आवो प्रयास करशे तेने बंदी बनावी देवामां आवशे। बधा हरिभक्त खुश थई गया अने अति आनंदित थता हर भवाई पोते पण पोते लीधेलू अंशन व्रत छोड़ी ते नर नारायणनी प्रसादी लीधी। भुजमां चित्रकाम सोना चांदी चांदी परनू मीनाकाम बांधणीकाम भरतकाम तथा चित्रकलानी कलागिरीनो विकास थयो अने आजे पण आ कला विश्वमां प्रसिद्ध छे। चित्रकाममां निपुण नारायणजी सुथारने आખોય સંપ્રદાય જાણે છે કારણ કે શ્રીજીને સન્મુખ બેસીને મૂર્તિ બનાવી છે ને પૈકી એક બાજુના એક ભુજના સુખ સૈયાના શ્રી સહજાનંદ સ્વામીને મૂર્તિ અધ્યપી દર્શન આપે છે। નારાયણજી સુથાર તેટલા જ કારીગર પણ હતા પણ તેમણે બનાવેલા કલાનો એક નમૂનો ઘડિયાળ ભુજના મ્યુઝિયમમાં આજે પણ જોવા મળે છે। ત્યારબાદ 54માં વર્ષે સુખસૈયાના સ્થાપના થઈ। આ સુખસૈયાની સેવા ગામ કુંભારિયા મિશ્રી બાલકજીના રત્નભાઈએ કરેલ છે। 1933માં ફાગણ વદ 9ના ગુરુવારે સુખસૈયાના ચાંદીના દરવાજા સંવત 1969માં ચૈત્રવદ 7મના રોજ ગામમાં રવાપુરના શેઠ નાથુભાઈ ઉકેડાના પુત્ર સુરજી તથા ખટાઉએ પોતાના આત્યધામિક મોક્ષેષ કરાવી આપે છે। આજે લગભગ 90 વર્ષ પહેલાં શ્રી નર નારાયણની ડાબી બાજુના મંદિરમાં શ્રી રાધાકૃષ્ણ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। સર્વે સંતોએ ત્યારે કચ્છમાં મહારાજતા શ્રી ખેંગારજીનું રાજ હતું એટલે રાજના નિયમો પ્રમાણે ઉત્સવની પૂર્વ મંજૂરી લીધી। એટલામાં જ રાજા પાસે મંજૂરી લેવા આટલા ભક્તો ગયા। મહારાજ શ્રી ખેંગારજી વાત કરી, અમારે આ સાલ મંદિરમાં રાધાકૃષ્ણ મંદિરને રાધાકૃષ્ણ તથા ઘનશ્યામ મહારાજને 3 મૂર્તિઓ પધરાવીને બેસાડવી છે તો તમે ઉત્સવ માટે મંજૂરી આપો તો। ત્યારે ખેંગારજી અસમર્થતા બતાવી, કહે છે કે આ કચ્છમાં માંડવી સહિત અમુક પ્રદેશોમાં કોલેરાનો ભયંકર ચેપી રોગચાળાનો વાવાઝોડું ચાલે છે તો બહુ આગ્રહ કર્યો ત્યારે ખેંગારજી એક શરતે મંજૂરી આપી, તેનો ઉત્સવ કરો પણ માંડવીનું કોઈ પણ એક માણસનું પણ મૃત્યુ ભુજમાં કોઈ પણ એક માણસ પ્રવેશવો ન જોઈએ, આટલું લખી આપો કોઈ પણ માણસ માંડવીમાં નહીં આવે। ત્યારબાદ સંતોએ વિચારણા કરી કે આખું કચ્છ સત્સંગ અર્થે આવે ને માંડવીના હરિભક્તો ના આવે તો માંડવીના હરિભક્તો પ્રત્યે અયોગ્ય વ્યવહાર થશે। તે વખતે પણ મંદિરના મહંત શ્રી મહાપુર દાસજી તથા બીજા મોટેરા સંતો વિચારમાં પડી ગયા કે હવે કરવું શું। તેના માટે માંડવીના હરિભક્તો સંદેશો મોકલાવ્યો કે રાજ તરફથી આવું કહેવામાં આવ્યું છે કે તો તમોને પણ એક ઉત્સવમાં દર્શન થાય તથા ગાડા ઉપર બેસીને જ્યારે રસ્તા પર કતરિયાણી તળાવ આવ્યું ત્યાં વાયુ સાથે વાત કરતા તેમની સાથે રહેતા સંખ્યા યોગી બહેનો અવાક થઈ ગયા। કોની સાથે વાર્તાલાપ કરે છે ફૈબા? ફૈબા કહ્યું કે હે કાળ, તમે મારો આદેશ છે કે ભુજમાં રાધાકૃષ્ણ દેવની પ્રતિષ્ઠા થવાની છે અને અમો સુધી હું પર પ્રતિષ્ઠા થવાની છે કે હે કાળ, રાધાકૃષ્ણ પ્રતિષ્ઠા થવાની છે, અમો જઈએ છીએ તેમાં 7 દિવસ સુધી કોઈની નસકોરી પણ ફૂટવી ન જોઈએ ને જ્યાં સુધી હું પરત ના આવું ત્યાં સુધી તું અહીં જ રહેજે। કાળને પણ આવી તે આવી ફૈબા કહે છે કે તું 7 દિવસ અહીં રોકાઈને રહેજે કે ભુજમાં કોઈની પણ એક નસકોરી પણ ન ફૂટવી જોઈએ। આવો આદેશ આપી ભુજ આવ્યા અને ધનજી પંડ્યા દ્વારા રાજાએ કહેવડાવ્યું કે અમારી આજ્ઞાથી તમે કહેજો તો 7 દિવસ સુધી માંડવીના હરિભક્તો આવવાની રજા આપો। આવા સંતો તથા ધનભાઈ બહેનો સંદેશો લઈ રાજા પાસે ગયો અને કહ્યું કે 10 દિવસ સુધીમાં કોઈ પણ નુકસાન નહીં થાય અને બાયદરી આપીએ છીએ, આ માંડવીના ભક્તોએ આવવાની છૂટી આપી અને આ રીતે 7 દિવસ સુધી જે કાળ હતો તેને પણ રોકીને રાખ્યો હતો। સરસ કાજલ, પ્રશાંતભાઈનો એક સવાલ છે કે ભૂકંપ પહેલાના કચ્છ અને આજના કચ્છ માટે કંઈ કહી શકો? ભૂકંપ પહેલા કચ્છ અને આજના કચ્છ વિશે, ભૂકંપ પહેલાનું જે કચ્છ હતું તે ત્યાં પહેલાં મોસ્ટ ઓફ તો પહેલો સવાલ જવાબ તો એ કે ત્યાં પહેલાં પાણીની અછત હતી અને તે વખતમાં પણ સરદાર વલ્લભભાઈનું સપનું હતું કે કચ્છનું જેમ બને એમ પ્રગતિશીલ બને અને કંડલા બંદર પછી બાંધવામાં રાવ ખેંગારજી પછી બાંધવામાં આવ્યું અને આજે પણ આજે ધમધમતું નું કારણ એ છે કે કંડલા બંદર અને ગાંધીધામ જે
જે પ્રગતિ કરી રહ્યું છે એના કારણે કચ્છનો વિસ્તાર વિકસિત થઈ રહ્યો છે. એ વખતના કચ્છના અને આ વખત હમણાંનું જે કચ્છ છે તેમાં ઘણો બદલાવ છે. એ વખતના કચ્છમાં જે પૂરતી સગવડો પૂરી પાડવી જોઈતી એ નહીં થઈ હતી, તે હમણાં હવેથી બધી સગવડો પૂરી થાય છે અને પ્રગતિશીલ કચ્છ થાય છે. ઘણું સરસ કાજલ, ઘણું સરસ વક્તવ્ય. લગભગ બધાના સવાલ પૂરા થઈ ગયા છે અને સમય પણ કદાચ આપણો થઈ ગયો છે, એટલે આપણે કારણસર આગળ વધીએ. આજે તમે જે મંતવ્ય આપ્યું કચ્છની ખુશબુ પર, એ બદલ લાઇબ્રેરી તરફથી તમને આભાર પત્ર આપવામાં આવે છે. થેન્ક યુ. લાઇબ્રેરીમાં દર મહિનાના પહેલા શનિવારે યુવા વાર્તાલાપ, બીજા શનિવારે બાળ વાર્તાલાપ, ત્રીજા શનિવારે મહિલા વાર્તાલાપ અને ચોથા શનિવારે સર્વજન માટે વાર્તાલાપનું આયોજન થાય છે. એ આપણી જાણ સારું. અને કોરોના મહામારી પછી અમે લોકોએ આ ઓનલાઈન વાર્તાલાપનો શરૂઆત કરી છે, જેના લઈને તમે ફેસબુક લાઈવ પર એને નિહાળી શકો છો. અને છેલ્લા 4-5 મહિનાથી આ ફેસબુક પર લાઈવ થયેલો વાર્તાલાપ એ યુટ્યુબ ચેનલ પર પણ મૂકવામાં આવે છે. સયાજી વૈભવ લાઇબ્રેરીના નામથી જ યુટ્યુબ ચેનલ પણ છે. દિવાળીની રજાઓ હોય આ મહિનામાં બાળ વાર્તાલાપનું આયોજન નથી, આ દિવાળી રજાઓ પૂરતું જ, તો ત્રીજા શનિવારે તમે મહિલા વાર્તાલાપ નિહાળી શકશો. સર્વ શ્રોતા કે જે લોકોએ વાર્તાલાપને નિહાળ્યું એ સૌનો હું લાઇબ્રેરી વતી આભાર માનું છું, તેમજ લાઇબ્રેરી ટીમ કે જેઓ સપોર્ટ માટે અડીખમ ઊભા છે તેઓનો પણ આભાર. ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત દિવાળી તમારા ઘર આંગણામાં ધન ધાન્ય સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે એવી દિવાળીની હાર્દિક શુભકામનાઓ. એ સાથે હું કાર્યક્રમ અહીં પૂરો કરું છું. આભાર.